कलेक्टर कचेरी खाते राज्यनो त्रीजो महसूली मेळो महसूल मंत्री श्री राजेंद्रभाई त्रिवेदीनी अध्यक्षतामां योजायो हतो। आ महसूली मेळानो प्रारंभ करावता मंत्री श्री राजेंद्रभाई त्रिवेदीए प्रजाकीय प्रश्नोनो प्रोएक्टिव थई निकाल लावा माटेनो राज्य सरकारनो मक्कम निर्धार व्यक्त करता जणाव्युं हतुं के सरकारे डिजिटल अने ऑनलाइन माध्यमनी व्यापक व्यवस्थाओ द्वारा लोकोना काम झड़पथी अने पारदर्शकताथी थाय तेवुं आयोजनबद्ध कार्य हाथ धर्युं छे। महसूल मंत्री श्री राजेंद्रभाई त्रिवेदीए मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलनी सूचनाथी सरकारी योजनाओना लाभों माटे खर्चाळ सोगंदनामानी जोगवाई नाबूद करवामां आवी होवानुं जणावी महसूली कायदाओने सरळ बनावी अने गरीब गणोतिया अने खेडूतोना अधिकारोनुं रक्षण करवामां आवी रह्युं होवानुं कह्युं हतुं। श्री त्रिवेदीए पारदर्शक वहीवट झड़पी निर्णय त्वरित अमल અને કોઈની પણ દખલ વગર જનજનને યોજનાકીય લાભો સીધા મળે તે દિશામાં સરકાર કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું। મહેસૂલ મંત્રીશ્રીએ કચ્છના ભૂકંપ દરમિયાન છત ગુમાવનાર નાગરિકોને સરકાર તેમજ વિવિધ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ તરફથી મકાનો બાંધી આપવામાં આવ્યા હતા તેવા 1 લાખથી વધુ નાગરિકોને તેમના આવાસોના માલિકીના હકો પણ આગામી સમયમાં આપવામાં આવનાર હોવાનું જણાવીને સરકાર નાગરિકોના હિતમાં અનેકવિધ પગલાં ભરી રહી હોવાનું ઉમેર્યું હતું। શ્રી ત્રિવેદીએ મહેસૂલ સહિતના તમામ કેસોમાં નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક અભિગમ સાથે ઉકેલ લાવવાની સાથે કોઈપણ નાગરિકને તકલીફ ન પડે તેનું કાળજી રાખવા સહિત સમય મર્યાદામાં નિકાલ લાવવાનું સૂચવ્યું હતું। શ્રી ત્રિવેદીએ આણંદ જિલ્લાના મહેસૂલ વિભાગ દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં કરવામાં આવેલી કામગીરી અને નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા બદલ મહેસૂલ વિભાગના તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા। શ્રી ત્રિવેદીએ મહેસૂલી મેળા પ્રસંગે વિવિધ યોજનાઓ જેવી કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય, અંત્યોદય યોજના, અશાંત ધારાના લાભાર્થીઓ, અંત્યોદય યોજનાઓ, દિવ્યાંગ સહાય યોજના, પાલક માતા પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સહાય યોજના, સંકટમોચન સહાય યોજના, સંત સુરદાસ યોજના, અંદાજે 260થી વધુ લાભાર્થીઓને મંજૂરીના હુકમો યોજનાકીય લાભો એનાયત કર્યા હતા। સમગ્ર દેશને એક કરનાર એક રાખનાર એવા પૂજ્ય સરદાર પટેલના આ આણંદ જિલ્લામાં મહેસૂલી મેળો અત્યંત સફળ થયો છે। અમને પણ કલ્પના નહોતી એટલી મોટી સંખ્યામાં 475 વધારે લોકફરિયાદો લોકરજૂઆતો આજે સાંભળી છે અને એ તમામ રજૂઆતોમાં લગભગ 350થી વધારે કેસોનો સ્થળ પર નિકાલ કર્યો છે। મારા મહેસૂલ વિભાગના મારા કલેક્ટર શ્રી દક્ષિણીજી અને તમામ પ્રાંત ઓફિસર મામલતદારશ્રીઓ તમામ ખૂબ રસ લીધો છે। સવારે 11 વાગે શરૂ થયેલો આ મહેસૂલી મેળો લોકમેળો વાસ્તવમાં થયો છે। લોકોના પ્રશ્નો હલ થયા છે। વિભાગે ખૂબ મહેનત કરી છે, વિભાગના કર્મચારી અધિકારીઓએ તનતોડ મહેનત કરી છે પ્રશ્ન ઉકેલવા માટે। મારી અમદાવાદથી જે ગાંધીનગરથી જે ટીમ આવેલી છે એ ટીમે પણ દરેક પ્રશ્નની અંદર રસ લીધો અને હકારાત્મક નિકાલ કરવાનો પ્રયાસ કર્યો છે। મને અભિનંદન આપવા છે અહીંની તમામ જનતાને કે સવારે 11 વાગ્યાથી અત્યારે 7:30 થયા છે, સતત આ ઝુંબેશના ભાગરૂપ અમે પ્રશ્નોના ઉકેલ કરી રહ્યા છીએ, એક એક પ્રશ્નને સાંભળી રહ્યા છે। લોકો ખૂબ શાંતિથી બેઠા, લોકોએ ખૂબ શાંતિથી રજૂઆત કરી, કોઈ ઉકળાટ નહીં, કોઈ આક્રોશ નહીં। આ ગુજરાત સરકાર પ્રત્યેની શ્રદ્ધા બતાડે છે કે લોકોની જે શ્રદ્ધા છે કે આ સરકાર આ મહેસૂલના જે પ્રશ્નો છે આ તમામ સોલ્વ કરશે। માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમને સીધી માર્ગદર્શન અને સૂચના આપી છે કે લોક પ્રશ્નો ઉકેલ કરવા માટે આઉટ ઓફ બોક્સ થો વિચારીને તમે કામ કરજો। કાયદો કાયદાનું કામ કરતો હોય છે, પરંતુ જ્યારે હકારાત્મક રીતે વિચાર કરીએ છીએ પ્રશ્નનો તો એના નિકાલ ઝડપથી આવતા હોય છે, સરળતાથી આવતા હોય છે, પોઝિટિવ આવતા હોય છે। આજે
खूब खूब अभिनंदन मारा मीडिया ने पण आपवा छे ने आपना माध्यम थी समग्र गुजरातना कलेक्टर ऑफिस ने रेवन्यू ऑफिस ने जे महसूली तंत्र काम करी रह्यु छे ए काम करनारा तमाम अधिकारी ने झड़पथी निकाल लावनारा तमार तमाम अधिकारी ने हूँ खूब खूब अभिनंदन आपू छू। मारू महसूल खातु बैठू हतु ए ऊभू थईने दौड़वा माड्यू छे, खूब अभिनंदन। आ प्रसंगे धारासभ्यो सर्वश्री मयूरभाई रावल अने गोविंदभाई परमार, जिल्ला पंचायतना प्रमुख श्रीमती हंसाबेन परमार, अधिक मुख्य सचिव श्री कमल दयानी, पूर्व सांसद श्री लालसिंह वडोदिया, प्रदेश अग्रणी श्री अमितभाई ठाकर, जिल्ला भाजप प्रमुख श्री विपुलभाई पटेल, अग्रणीओ सर्वश्री रमणभाई सोलंकी, मयूरभाई सुथार, जिल्ला पंचायतनी कारोबारी समितिना चेरमेन श्री प्रदीपभाई, जिल्ला विकास अधिकारी श्री मिलिंद बापना, प्रांत अधिकारीश्रीओ, मामलतदारश्रीओ सहित महसूली विभागना अधिकारीओ, कर्मचारीओ तथा अरजदार नागरिकों उपस्थित रहा था।